નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયના પાઠ નંબર છ રમણીયા નગરીની ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણે આ ચેનલમાં ધોરણ આઠ સંસ્કૃત વિષયની બધી જ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો તેમાં સૌ જોઈએ પ્રશ્ન નંબર એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો તો તેમાં પેલો પ્રશ્ન છે ગાંધીનગરમ કિડસમ નગરમ અસ્તી તો જવાબમાં આવશે વિકલ્પ ડી સુંદરમ સુ આયોજિતમ બીજો પ્રશ્ન છે વિધાનસભાયા અધિવેશનાની કુત્ર ભવંતિ તો જવાબમાં આવશે વિકલ્પ સી સચિવાલય ભવને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કુત સ્થિત રાજ્ય મંત્રીણ સચિવાન્ય ચારીણ રાજ્ય કાર્ય સચલયે તો જવાબમાં આવશે વિકલ્પ બી સચિવાલય ભવને ત્યારબાદ ચોથો પ્રશ્ન છે અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ કિદશ અસ્તી તો જવાબમાં આવશે વિકલ્પ સી અવ મનોહર ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે

ગુજરાત રાજ્યનું મુખ્ય કાર્યાલય કયું છે તો જવાબમાં આવશે વિકલ્પ ડી સચિવાલય ત્યારબાદ આઠમો પ્રશ્ન છે ગાંધીનગરે બહવહ ખાલી જગ્યા સંતે જવાબમાં આવશે પાદપાહ નવમો પ્રશ્ન છે વૃષમ ઇતિ શબ્દ કહ અર્થ અસ્તિ જવાબમાં આવશે વિકલ્પ ડી ખૂબ જ દસમો પ્રશ્ન છે સર્પઃ શબ્દ પર્યાય શબ્દ કહ અસ્તિ જવાબમાં આવશે ભૂડંગ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે નાતી નાતિદૂરે એત સિ વિચ્છેદ ક તો જવાબમાં આવશે વિકલ્પ બી ન અતિદૂરે બારમો પ્રશ્ન છે અસ્મિન એવ એતસ સન્ધિ કુરુ તો જવાબમાં આવશે વિકલ્પ સી અસ્મિન નવ ત્યારબાદ તેરમો પ્રશ્ન છે અધોદત્તેભ્ય ધાતુરૂપેભ્ય વર્તમાનકાલ અન્ય પુરુષ બહુવચન રૂપમ ચિત્વા લિખત તો જવાબમાં આવશે વિકલ્પ સી વર્તન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે ગાંધીનગરમ ગુર્જર રાજ્ય ખાલી જગ્યા અસ્તી જવાબમાં આવશે રાજધાની બીજો પ્રશ્ન છે રાજ્ય મંત્રીણ સચિવા અન્ય ચ અધિકારીણ રાજ્ય કાર્ય જવાબમાં આવશે સંચાલયંતી ત્રીજું છે મહાત્મા ગાંધી મહોદય ભારત સ્વતંત્રતા ખાલી જગ્યા વૃક્ષ પ્રયત્ન તો જવાબમાં આવશે કૃતો ત્યારબાદ ચોથો પ્રશ્ન છે અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ ખાલી જગ્યા મનોહર અસ્તિ તો જવાબમાં આવશે અતીવ પાંચમો પ્રશ્ન છે ખાલી જગ્યા નામ પ્રાચીન મહાકાલ પ્રાણીન વિશેષ વિભાગ અસ્તિ તો જવાબમાં આવશે ડાયનોસોર છઠ્ઠો પ્રશ્ન છે ઇદમ નગરમ વિશ્વસ ખાલી જગ્યારૂપેણ અપી પ્રસિદ્ધ તો જવાબમાં આવશે હરિતનગર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તેમાં પેલું છે ગાંધીનગરમ ગુર્જર રાજ્ય મહાનગરમ અસ્તી તો જવાબમાં આવશે ખોટું બીજું છે સચિવાલય ગુર્જર પ્રદેશ શાસન સૂખ્ય કાર્યાલય અસ્તી તો જવાબમાં આવશે ખરું ત્રીજું છે

કૃતે અતિવ મનોરંજક અસ્તિ જવાબમાં આવશે ખરું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના અવિભાગ અને બ વિભાગને જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તેને આપણે યોગ્ય રીતે જોડવાના છે તો તેમાં સૌ છે પહેલું ગાંધીનગરમ તો જવાબમાં આવશે હરિતનગરમ બીજું છે અક્ષરધામ મંદિરમ તો જવાબમાં આવશે ચલચિત્રમ પશંતિ ત્રીજું છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ તો જવાબમાં આવશે વિવિધ કુલાનમ ચોથું છે કુલાન તો જવાબમાં આવશે પાંચમું છે મહાત્મા મંદિરમ તો જવાબમાં આવશે અસ્માકમ રાષ્ટ્રપિતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેમની સામે આપેલા વિકલ્પો શોધીને લખો તેમાં પેલું છે અસ્મિન તો તેમાં બે વિકલ્પ આપેલા છે આ અને એમાં તો તેનો અર્થ થશે આ બીજું છે રાજધાની તો તેનો અર્થ થશે પાટનગર ત્રીજું છે 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 તો તો તેનો તેનો અર્થ અર્થ થશે થશે ખૂબ જ ચોથું માટે પાંચમું ખ્યાતમ તો તેનો અર્થ થશે પ્રસિદ્ધ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો તેમાં પેલું છે ચિત્તમ તો તેના બે અર્થ આપેલા છે મનહ અને માનસમ તો જવાબમાં આવશે મનહ બીજું તો તેનું સમાનાર્થી થશે ભુજંગ ત્યારબાદ પાંચમું છે માર્ગહ તો તેનું સમાનાર્થી થશે પંથ છઠ્ઠું છે બહવહ તો જવાબમાં આવશે અતિ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરુદ્ધાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો તેમાં પેલું છે તો તેમાં બે વિકલ્પો છે વૃદ્ધ અને યુવા તો જવાબમાં આવશે બીજું છે સ્વચ્છ ત્રીજું છે સ્વતંત્રતા તો તેનું વિરુદ્ધાર્થી થશે પતંત્રતા ચોથું છે બહુ તો તેનું વિરુદ્ધાર્થી થશે અલ્પમ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દરૂપો અને ધાતુરૂપો ઓળખીને લખો પેલું છે સંચિવાહ તો તેમાં આવશે સંચીવા અકારાત પ્રથમ વિભાગ બહુવચન બીજું છે સંચલાયંતી તો જવાબમાં આવશે વર્તમાન કાળ અપુરુષ બહુવચન ત્રીજું છે શાસનસ્ય તો જવાબમાં આવશે શાસન અકારાત અકારાત્ી વિભાગ બહુવચન ચોથું છે સરવાણી તો તેમાં આવશે સર્વ બહુવચન ત્યારબાદ પાંચમું છે અસ્થિ તો તેમાં આવશે પુરુષ એક વચન પુરુષ બહુવચન સાતમું છે વર્તન તે તો તેમાં આવશે વર્તમાન કાલ અન્ય પુરુષ બહુવચન આઠમું છે દર્શ તે તો તેમાં આવશે વર્તમાન કાલ અન્ય પુરુષ એક વચન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તેમાં પહેલો પ્રશ્ન છે ગુર્જર રાજ્ય રાજધાની કિમ નગરમ અસ્તી તો જવાબમાં આવશે ગાંધીનગરમ ગુર્જર રાજ્ય રાજધાની અસ્તી બીજું છે મહાત્મા મંદિર ત્તિદૂરે એવ કિમ અસ્તી જવાબમાં આવશે મહાત્મા મંદિર નાતીદૂરે એવ વિદ્યાભવન નામ વિશાલ ભવનમ અસ્તી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે

તો જવાબમાં આવશે અક્ષરધામ નામની વિશાલે મંદિરે અધ્યાત્મ અધ્યાત્મવિજ્ઞાની એવો સંગમાં દૃશ્ય ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે સ્વતંત્રતા કૃત કૃશ પ્રયત્ન તો જવાબમાં આવશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગાંધીમોદય ભારત સ્વતંત્રતા કૃતે ભૃશ પ્રયત્ન અકરો છઠ્ઠો પ્રશ્ન છે ગાંધીનગરે કાં કાની દર્શની સ્થાનાની સીધી જવાબમાં આવશે ગાંધીનગરી બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ યથા સચિવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ ઇન્ડોડા પક્ષી ઉદ્યાનમ ત્યારબાદ પ્રશ્ન નંબર દસ છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો તેમાં પેલો પ્રશ્ન છે અક્ષરધામ મંદિરમાં પ્રતિદિન કોણ આવે છે શા માટે જવાબમાં આવશે અક્ષરધામ મંદિરમાં પ્રતિદિન ઘણા પ્રવાસીઓ દર્શન માટે આવે છે બીજો પ્રશ્ન છે શા કારણે ગાંધીનગર હરિયાળા નગર તરીકે જાણીતું છે જવાબમાં આવશે આ નગરમાં અનેક રળિયામણા ઉદ્યાનો છે અને ઘણા વૃક્ષો છે તે કારણે ગાંધીનગર હરિયાણા નગર તરીકે જાણીતું છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે જીસીઈ શું કાર્ય કરે છે જવાબમાં આવશે જીસીઈ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્ય કરે છે ચોથો પ્રશ્ન છે મહાત્મા ગાંધીજીની સ્મૃતિમાં ગાંધીનગરમાં શાનું નિર્માણ કરવામાં આવ્યું છે તો જવાબમાં આવશે મહાત્મા ગાંધીજીની સ્મૃતિમાં ગાંધીનગરમાં ગાંધી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમાં શું શું જોવા મળે છે તો જવાબમાં આવશે આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ છે તથા અહીં એક સાપ ડર પણ છે જુદા જુદા કુળના અનેક સાપો અહીં જોવા મળે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો તો તેમાં પેલું વાક્ય છે મારું ગામ સુંદર છે તો તેનું સંસ્કૃત થશે મમ ગ્રામ મનોહર અસ્તિ બીજું છે અહીં ઘણા બધા પક્ષીઓ છે તો જવાબમાં આવશે અત્ર નહીં કે ખગાહ સંતિ ત્યાર બાદ ત્રીજું વાક્ય છે મારા ગામમાં બગીચો છે તો જવાબમાં આવશે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ ચોથું છે મારી શાળા મોટી છે તો જવાબમાં આવશે મમ પાઠશાળા વિશાલા વર્તતે પાંચમું છે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો જવાબમાં આવશે ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ છઠ્ઠું છે આ સુંદર અને સુઆયોજિત નગર છે તો જવાબમાં આવશે એદમ સુંદરમ સુ આયોજિત નગરમ અસ્તિ ત્યાર બાદ જોઈએ પ્રશ્ન નંબર બાર નીચેના ગદ્યખંડોનું ગુજરાતીમાં અનુવાદ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે ગદ્યખંડો સંસ્કૃત ભાષામાં આપેલા છે તેનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે તો તેમાં સૌપ્રથમ છે ઇદમ સંચિવાલય ભવનમ અસ્તિ અસ્મિન ભવને વિદ્યા સભાયા અધિવેશનાની અસ્વને સ્થિવા રાજ્ય સંત્રીણ સચિવાન્ય અધિકારીણ રાજ્ય કાર્ય સચિલાય છે સચિવાલય એવુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય તો તેનું ગુજરાતી જોઈએ આ સચિવાલયનું ભવન છે આ ભવનમાં વિધાનસભામાં અધિવેશનો થાય છે આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી બજાવે છે સચિવાલય જ ગુજરાતના પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે ત્યારબાદ બીજો છે ડાયનોસોર નામ પ્રાણીન વિશેષ વિભાગ અસ્તી એશ વિભાગ બાલાના કૃત અતિવ આકર્ષક મનોરંજક ચાર અપી અસ્તિ વિવિધ કુલાના સર્પાન અત્ર દૃષ્ટુ શકનું હો તો તેનું ગુજરાતી જોઈએ ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ છે આ વિભાગ બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજન છે અહીં એક સાપ ઘર પણ છે જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ છે ઈયહ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાત સતતમ પ્રવૃત્વા

આ નગરમાં અનેક રળિયામણા ઉદ્યાનો છે નગરમાં ઘણા વૃક્ષો છે તે કારણે આ નગર વિશ્વના હરિયાળા નગર તરીકે પણ જાણીતું છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો